અમરેલીના બાબરકોટમાં સિંહણે એસઆરડીના બે જવાન પર હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત બંને યુવકોના અમરેશ ડેરે ખબર અંતર પૂછીને અમરેશ ડેરે નિવેદન પણ આપ્યું છે. રામજીભાઈએ સિંહણનો બહાદુરીપૂર્વક સામનો કર્યો. મિત્રને બચાવવા માટે રામજીભાઈની દિલેરીને અભિનંદન. સિંહો દ્વારા થતા માનવીય હુમલા ચિંતાનો વિષય તેવું પણ અમરેશ ડેરે નિવેદન આપ્યું. સિંહણે એસઆરડી ના બે જવાનો પર જે હુમલો કર્યો છે ત્યારે બાબરકોટનો આ ઘટના જે સામે આવી રહી છે. બાબરકોટમાં સિંહણે એસઆરડી ના બે જવાન પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત થયા હતા બંને યુવકો અને બંને યુવકો છે તેમના ખબર અંતર પૂછ્યા છે અમરીશ ડેરે. બાબરકોટ ગામે આજે ગામના યુવાન ઉપર સિંહણ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ બાબતે બાબરકોટ ગામે વારંવાર પશુઓ ઉપર પણ હુમલાઓ થતા હોય છે અને એમના મરણ પણ થતા રહે છે. આ બાબત અમે વારંવાર રૂબરૂ પોલીસ વિભાગને રજૂઆત કરેલ છે, લેખિતમાં પણ રજૂઆત કરેલ છે, સોશિયલ મીડિયામાં પણ રજૂઆત કરેલ છે, પરંતુ કંઈક ને કંઈક રીતે તંત્રની બેદરકારીના કારણે આવા બનાવો જે વારંવાર બનતા રહે છે. તો આ બનાવો આવા ન બને અને ગામથી દૂર સિંહોને ખસેડવામાં આવે એવી અમે ફરીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. પણ જીવલેણ ઇજાઓ એમને થઈ નથી, સાથે સાથે અભિનંદન આપવા પડે એમની સાથે નોકરી કરતા ભાઈ રામજીભાઈને. એ ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ સિંહણને છોડાવવા માટે એણે એના મિત્રને મદદ કરી અને એની જાન બચી શકી. પણ હું એવું માનું છું કે આગામી સમયની અંદર જે રીતે સરકારમાં રજૂઆત કરી છે એ મુજબ સેન્ચ્યુરી પાર્ક આ વિસ્તારમાં જો યોજવામાં આવે અથવા તો બનાવવામાં આવે તો આવી જ બધી ઘટનાઓ ખાળી શકાય એમ છે. સિંહ એ મારું તમારું ગૌરવ છે, સિંહ એ મારીને તમારી શાન છે.